Hello, my dear friends. Welcome to Octet Life School. Learning to love and loving to learn. મિત્રો આપણે તમારી સાથે ડિસ્કશન કરી રહ્યા છે ગાલા અસાઇનમેન્ટ પેપરનું પ્રશ્નપત્ર નંબર 1 મીન્સ કે 2021 નું બોર્ડનું નમૂનારૂપ પ્રશ્નપત્ર અને આજે ડિસ્કશન કરવાની છે તમારી સાથે સેક્શન ડી કે જે તમારા માટે હંમેશા ખૂબ સારા એવા માર્ક્સ કવર કરાવીને આપતું હોય છે કે જેમાં ચાર ચાર ગુણના પ્રશ્નો છે અને આ ચાર ચાર ગુણના પ્રશ્નો કેટલા લખવાના તો કે 5 લખવાના છે કેટલા લખવાના છે આપણે 5 એટલે કે 5 ચોકને 20 માર્ક્સ આપણને ડી સેક્શન અપાવશે અને આ વર્ષનું બોર્ડનું નમૂનારૂપ પ્રશ્નપત્ર ખાસ કરવાનું છે એમાંથી ઘણું પૂછાય એવી શક્યતાઓ રહેલી છે એટલે ધ્યાનમાં રાખજો તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલા ક્વેશ્ચનથી શરૂ થશે 46 નંબરના પ્રશ્નથી અને પૂર્ણ થશે 53માં પ્રશ્ને અને એમાંથી તમારે કુલ કેટલા લખવાના છે તો એમાંથી તમારે લખવાના છે ફક્ત ને ફક્ત 5 રેડી છે ચલો આવીએ આપણને કીધું છે કે સોડિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા આકૃતિ દોરીને સમજાવો મીન્સ કે પ્રયોગ વર્ણવવાનો છે પ્રયોગ વર્ણવીએ છે એટલે તમને ખબર છે શું આવે એમાં હેતુ આવે સાધનો આવે પદાર્થ આવે આકૃતિ આવે પદ્ધતિ આવશે અવલોકન આવશે અને નિર્ણય આવશે આટલી વસ્તુ પ્રયોગમાં જોઈએ જોઈએ ને જોઈએ તો જ ચારમાંથી 4 માર્ક્સ આપણા કવર થાય તો ધીમે ધીમે સ્ટેપ વાઇઝ જઈએ ફર્સ્ટ આપણો હેતુ છે કે સોડિયમ કાર્બોનેટની જરા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી એને શું નિપજ મળે છે અભ્યાસ કરવો એ આપણો હેતુ છે સિમ્પલ પ્રશ્ન છે આપણો હેતુ છે સાધન સામગ્રીમાં શું લેવાનું છે તો અહીંયા આપી છે કસનળી લેવાની છે વિમોચન નળી છે થીસલ ફનેલ છે અને એક સ્ટેન્ડ છે અને એક કાણાવાળો બૂચ લેવાનો છે આટલું શું થઈ ગયું આપણું સાધન સામગ્રી થઈ ગઈ ત્યાર પછી વાત કરવાની છે પદાર્થની અંદર તો તો એક તો સોડિયમ કાર્બોનેટ લેવો જ પડે એની સાથે પ્રક્રિયા કરવી છે તો બીજું લેવાનું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એની સાથે પ્રક્રિયા કરીએ તો એ તો લેવું જ પડે નેક્સ્ટ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ CaOH ટ્વાઇસનું દ્રાવણ એ આ કસનળીમાં લેવાનું છે ઓકે ફાઇન આટલી વસ્તુ આપણે લેવાની છે હવે શું કરવાનું છે એમની અંદર તો કે પ્રયોગની પદ્ધતિ તો કે એક કસનળી લઈ લ્યો અહીંયા દેખાય છે આવી રીતે એક કસનળી લઈ લેવાની છે અને એની અંદર 5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ ઉમેરવાનો છે સોડિયમ કાર્બોનેટ નાખવાનો છે આપેલું ત્યારબાદ કસનળીને બે કાણાવાળા બૂચને અને થીસેલ ફનલને જે ગણી છે થીસલ ફનલ છે આ થીસલ ફનલને એટલે કે ગણી કહેવાય એને બે કાણાવાળા બૂચમાંથી એક કાણામાંથી એને પસાર કરવાનો છે તો થીસલ ફનેલ આવી ગઈ અહીંયા અને બીજા હોલમાંથી તમારે વિમોચન નળી પસાર કરવાની છે અને એ વિમોચન નળી આ બે કાણાવાળા બૂચમાંથી એક કાણામાંથી પસાર કરીને આવી રીતે બહારની તરફ લંબાવવાની છે અને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સાધન સામગ્રીઓને ગોઠવી દેવાની છે ગોઠવાઈ ગઈ ત્યાર પછી થીસલ ગણી મારફતે 2 ml મંદ હાઇડ્રોક્લોરિક એસિડને ધીમે 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 આપણે કસનળીની અંદર ઉમેરતું જવાનું છે એટલે અહીંથી તમે એડ કરતા જશો ગરણીની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ પણ આ હાઇડ્રોક્લોરિક એસિડ કેવું છે મંદ આ હાઇડ્રોક્લોરિક એસિડ ધીમે 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 કસનળી અંદર દાખલ થશે અને એની અંદર રહેલા સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરશે શું કરશે સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા હવે જ્યારે સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય છે તો અહીંયા તમને દેખાય છે કે ઉપર બબલ્સ આવે છે ઉભરા આવે છે તો કે સોડિયમ કાર્બોનેટની જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થશે તો એની અંદર ઉભરા આવે છે શું આવે છે મિત્રો ઉભરા આવે છે ચોક્કસ પ્રકારના વાયુ ઉત્પન્ન થાય છે અને આ વાયુને આપણે વિમોચન નળી મારફતે છેડે રાખેલી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણની કસનળીમાંથી પસાર કરવાનું છે શેમાંથી પસાર કરવાનું છેડે રાખેલી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણયુક્ત કસનળીમાંથી એને પસાર કરવાનું છે અને ત્યારબાદ આપણું અવલોકન નિહાળવાનું છે કે આ કસનળીની અંદર કેવા પ્રકારના ફેરફારો જોવા મળે છે તો આ થઈ ગઈ આપણી પદ્ધતિ ઉમેરી દીધું હાઇડ્રોક્લોરિક એસિડ સોડિયમ કાર્બોનેટ
એમાંથી નીકળતો જે વાયુ છે ઉભરા સાથે બહાર આવે છે, એને બીજી તરફ રાખેલી કસનળી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જેમાં દ્રાવણ છે એની અંદર એ વાયુને પસાર કરવાનો છે અને આપણું અવલોકન નોંધવાનું છે. તો અવલોકનમાં આપણને શું જોવા મળ્યું? તો કે ઉત્પન્ન થયેલો જે વાયુ હતો એ બંને વાયુ દ્વારા જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ કાર્બોનેટ દ્વારા જે વાયુ ઉત્પન્ન થયો, કયો વાયુ ઉત્પન્ન થયો હશે એ જાણવા માટે આપણે બીજી તરફ રાખ્યું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. તો એમાંથી જ્યારે એ વાયુ પસાર કર્યો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જે દ્રાવણ હતું કેવું થઈ ગયું? દૂધિયું થઈ ગયું, ટર્બિડ થઈ ગયું, રેડી છે. અને આ વાયુ કયો વાયુ હોવો જોઈએ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોવાની તમને શું આપે છે? ખાતરી આપે છે. શું આપે છે મિત્રો? ખાતરી. જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય ને તો જ એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું પાણી કેવું થાય? દૂધિયું બને છે. આવું પહેલા ચેપ્ટરમાં આપણે જોયેલું. ચાલો હું તમને કહું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મીન્સ કે CaOH ટ્વાઇસ, રેડી છે. એમાંથી શું પસાર થયું આપણે એમ કહીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો જ્યારે CO2 વાયુ પસાર થાય તો એ દ્રાવણની અંદર કેલ્શિયમ કાર્બોનેટ બને. શું બને? કેલ્શિયમ કાર્બોનેટ. અને આ કેલ્શિયમ કાર્બોનેટ એ સફેદ રંગનો અવક્ષેપ છે. અને પાણીનો અણુ છૂટવો પડે, H2. આ પ્રક્રિયા તમે અહીંયા પણ લખી શકો. ઓકે, તો આપણું અવલોકન છે. ક્યાં લખી શકાય આ પ્રક્રિયા? આ સ્થાને લખી શકાય. એટલે ખાતરી થઈ ગઈ કે આપણને મળતો જે વાયુ છે, વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. ચાલો નિર્ણય તરીકે શું લખશો? તો કે નિર્ણયમાં લખી દેવાનું સિમ્પલ, સોડિયમ કાર્બોનેટ જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. સિમ્પલ નિર્ણય, પણ ફરજિયાતપણે એની રાસાયણિક પ્રક્રિયા દર્શાવવી પડે, પડે ને પડે. ચલો રાસાયણિક પ્રક્રિયામાં કઈ રીતે લખાણ હોય તો પહેલા આ બધું આપણે ક્લિયર કરી દઈએ. ચલો ઓકે ફાઇન. ચલો હવે કઈ રીતે લખશો? તો કે સોડિયમ કાર્બોનેટ Na2CO3 શું નાખ્યું હતું એની અંદર? એની અંદર ઉમેર્યું છે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ. શું ઉમેર્યું છે? હાઇડ્રોક્લોરિક એસિડ. ચલો આમાંથી શું ઉઠવું પડે? H+ અને Cl-. આમાંથી શું ઉઠવું પડશે? તો કે Na+ અને ઓક્સિજન -2 અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો આપણને સીધો મળી જાય છે. ચાલો મળી ગયો CO2 ગેસ. હવે શું થાય? તો કે હવે આ જે સોડિયમ છે એ સોડિયમ બીજી તરફ આવેલા નેગેટિવ સાથે પ્રક્રિયા કરે તો એક પોઝિટિવ એક નેગેટિવ સાથે પ્રક્રિયા કરીને શું બનાવું છે? NaCl. અને બીજું શું વધ્યું છે? હાઇડ્રોજન વધ્યો છે, ઓક્સિજન વધ્યો છે. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને શું બનાવવાના છે? પહેલાં હાઇડ્રોક્સાઇડ OH-, પછી બીજા હાઇડ્રોજન સાથે જોડાઈને ફરી પાછું શું બનાવે? H2O. તો આવી રીતે રાસાયણિક પ્રક્રિયા થાય. તો આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં આપણે નિર્ણયની અંદર લખવી જ પડે. તો સિમ્પલી ધ્યાન રાખો કે સોડિયમ કાર્બોનેટ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ NaCl પાણીનો અણુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આટલું લખશો નિર્ણય સાથે રાસાયણિક પ્રક્રિયા સાથે ત્યારે આપણા 4 માર્ક્સ મિત્રો શું થાય? અહીંયા એકદમ એક્ઝેક્ટ ક્લિયર એન્ડ કવર થાય. ખબર પડે છે કેટલું લખવાનું છે એક્ઝામની અંદર? આવી જ રીતે મુદ્દા વાઇઝ અને ખૂબ સારી રીતે પ્રોપર મેથડ વાઇઝ તબક્કા વાઇઝ લખવાનું છે. આડેધડ લખાણના પૂરા માર્ક્સ ક્યારેય આવતા નથી, એ ખાસ ધ્યાન રાખજો. કદાચ તમારા 1-2 પોઈન્ટ ઓછા લખાણા હશે, પણ પદ્ધતિસરનું અને સારું લખાણ હશે ને તો 1-2 મુદ્દા ધ્યાનમાં પણ નહીં આવે, પૂરેપૂરા માર્ક્સ આવશે. એટલે ખાસ ધ્યાન રાખવું કે ચોકસાઈપૂર્વકનું લખાણ આપણી પુરવણીમાં હોય. કદાચ 1-2 મુદ્દા ભૂલાઈ જાય તો એ ચાલી જશે. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. યસ, શું છે? યસ, ગુડ. આ ક્વેશ્ચન તમારા માટે છે ઇમ્પોર્ટન્ટ. તો મિત્રો જ્યાં બેઠા છો ત્યાં સાઈડમાં નોટબુકની અંદર લખી દો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, IMP ક્વેશ્ચન. આમાંથી કોઈને કોઈ તો આવવાનો જ છે. તો જોઈએ શું ક્વેશ્ચન છે. દૈનિક જીવનમાં pHની ઉપયોગિતા સમજાવો. pHની ઉપયોગિતા અલગ અલગ ઘણી જગ્યાએ છે, પણ આપણે અહીંયા મુખ્ય 2 જગ્યાએ કીધી છે. એક પાચન તંત્રમાં pH સમજાવવાનું છે, અને જો pHની અંદર ફેરફાર થાય તો દાંત સડે. આ ક્રિયા વિશે બહુ સિમ્પલ છે, બહુ ઇઝી છે,
અને ઘણી વખત પૂછાય છે આ પીએચના આધારિત ઉપયોગીતા, પાંચ ઉપયોગીતા છે ને આપણી ચોપડીની અંદર, એમાંથી પૂછાય જ છે બે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. તો જોઈએ, પહેલું આપણા પાચન તંત્રમાં પીએચનું શું મહત્વ છે. આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર જોઈ ગયા કે ખોરાકમાં પાચન થાય ત્યારે જઠ્ઠર એ ખૂબ મહત્વનો અને અગત્યનો ભાગ ભજવે છે, અને જઠ્ઠરની અંદર જેવું ખોરાક પ્રવેશે એટલે જઠ્ઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે. કોને? ખોરાકને એસિડિક કરવા માટે જઠ્ઠરની અંદર ખોરાકમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભળે અને પરિણામે ખોરાક કેવો બને? એસિડિક બને. અને એ સમયે આપણા જઠ્ઠરની પીએચ તો કે 1-3 વચ્ચે હોય, પણ જઠ્ઠરની આસપાસ શ્લેષ્મ દ્રવ્યો હોય જે જઠ્ઠરની અંદરની દિવાલને રક્ષણ આપે, જેથી આ એસિડ જઠ્ઠરને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડતો નથી. મિત્રો, ખ્યાલ આવે છે? આ સિમ્પલ લોજિક છે, આ સિમ્પલ આવી વસ્તુ થાય છે, નેચરલી થાય છે આપણા જઠ્ઠરની અંદર. પીએચના આટલા ઓછા મૂલ્ય એ જઠ્ઠરમાં શું કરે? તો કે જઠ્ઠરની અંદર પેપ્સિન નામનો, જો ધ્યાન રાખજો, પેપ્સિન નામનો પાચક ઉત્સેચક સક્રિય બનાવે. પેલા જ્યારે એસિડ ન સ્ત્રવે ત્યારે આ પેપ્સિન નામનો પાચક ઉત્સેચક નિષ્ક્રિય હોય, કોઈ પ્રકારનું પાચન ન કરે, પણ જેવો એસિડિક સ્ત્રાવ થાય એટલે એસિડિક માધ્યમની અંદર આ પેપ્સિન નામનો પાચક ઉત્સેચક સક્રિય બની જાય. શું બની જાય? સક્રિય બની જાય. અને ખોરાકની અંદર રહેલા પ્રોટીનનું, શેનું? પેપ્સિન. પ, આનો પણ પ, પ્રોટીન. પેપ્સિન નામનો પાચક ઉત્સેચક પ્રોટીનનું પાચન કરવામાં મદદરૂપ બને છે. અને આમ અપચા દરમિયાન જઠ્ઠરમાં વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થતો હોવાથી જઠ્ઠરની અંદર દર્દ થાય, બળતરા થાય, જેને આપણે શોર્ટલી એસિડિટી થઈ એમ કહીએ છીએ. શું કહીએ છીએ? એસિડિટી. ઘણી વખત લગ્નમાં ગયા ને એટલું એટલું ખાઈ લીધું હોય ને, ત્યારે શું થઈ જાય? તો કે એ સમયે અપચો થાય, અને અપચાને કારણે ખોરાકનું પાચન કરવા જઠ્ઠર વધારે એસિડ સ્રવિત કરે, અને પછી બળતરા થાય ને આપણે શું કહીએ? એસિડિટી. અને એસિડિટી થઈ હોય તો ઉપચાર ઇનો, હેડી છે. ઇનો શું છે? તો ઇનો છે ખાવાનો સોડા, બેઝિક પદાર્થ છે ને. ચાલો જોઈએ, એને પણ જોઈએ. તો કે એસિડિટીના ઉપચાર માટે શું કરવાનું? એસિડ છે, બેઝ નાખો, તટસ્થીકરણ કરો, કામ થાય પૂરું. તો કે બેઝિક પદાર્થનો ઉપયોગ કરીએ, અને જે બેઝિક પદાર્થ એસિડની અસરને નાબૂદ કરવા માટે વપરાય છે, મીન્સ કે એસિડને તટસ્થ કરવા માટે વપરાય છે, એ બેઝને કહેવામાં આવે છે એન્ટાસિડ, અથવા તો એને કહેવાય છે પ્રતિ એસિડ પદાર્થ. શું કહેવાય? પ્રતિ એસિડ પદાર્થ. અને જે જઠ્ઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે અને એસિડિટીની અંદર આપણને રાહત મળે છે. તો આ છે કંઈક પાચન તંત્રની અંદર પીએચનું મહત્વ. કટી જાય તોય ન ચાલે, ને વધી જાય તો પણ ન ચાલે, હેડી છે. આમ એન્ટાસિડ તરીકે આપણે શું લઈએ છીએ? તો કે મંદ બેઝિક પદાર્થો લઈએ છીએ. કયા કયા? તો કે એક તો છે ખાવાનો સોડા, સોડિયમ બાયકાર્બોનેટ, મિલ્ક ઓફ મેગ્નેશિયા, MgOH ટ્વાઇસનો ઉપયોગ. ઘણી વખત એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે, મિલ્ક ઓફ મેગ્નેશિયમનું રાસાયણિક સૂત્ર લખો, તો MgOH ટ્વાઇસ છે મિત્રો. ચાલ નેક્સ્ટ આવો. હવે વાત કરી છે આપણને પીએચનું દાંતના સડવામાં શું મદદરૂપ છે અથવા શું ફાળો છે. તો જોઈએ, તો કે જ્યારે મોંના અંદરના ભાગની પીએચ, આ ખાસ લખવાનું છે પરીક્ષામાં, શું ખાસ લખવાનું છે? 5.5 પીએચ કરતાં પીએચ ઘટે તો દાંતની અંદર સડો થવાની શરૂઆત થઈ જાય. શું થઈ જાય? દાંતમાં સડો થવાની શરૂઆત થાય. પહેલાં તો વાત કરીએ કે દાંત શેના બનેલા છે. તો સિમ્પલ, દાંત છે કેલ્શિયમ ફોસ્ફેટનું આવરણ ધરાવે છે. કેલ્શિયમ ફોસ્ફેટ મીન્સ કે Ca3PO4 ટ્વાઇસ, આ સૂત્ર પણ યાદ રાખવાનું છે કેલ્શિયમ ફોસ્ફેટનું. અને એ કેવું છે? કઠિન પદાર્થ, પાણીમાં જેમ તેમ દ્રાવ્ય થાય નહીં. અને જો મોની પીએચ 5.5 કરતાં ઘટે તો આ જે પડ છે ધીમે ધીમે ક્ષરણ થતું જાય, મીન્સ કે ખવાતું જાય, જેને આપણે કહીએ છીએ દાંતનું ક્ષયન થયું એમ. ધીમે ધીમે આ પડ ખવાતું જાય મિત્રો, ખ્યાલ આવે છે? નેક્સ્ટ વાત કરીએ તો શું કરવાનું?
અને આવું કેમ થાય? તો વાત કરવાની છે કે મોની અંદર હાજર રહેલા બેક્ટેરિયા જમી લીધા પછી મોની અંદર દાંતમાં જ્યાં કંઈ ખોરાકના કણો ફસાઈ ગયેલા હોય એ ખોરાકના કણો અને શર્કરાનું વિઘટન કરે અને એ બેક્ટેરિયા મોઢાની અંદર એસિડ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? મોઢાની અંદર એસિડ. અને જેને કારણે મોના અંદરની પીએચ 5.5 કરતાં ઘટે, એટલે ખોરાક ખાઈ લીધા પછી દાંતને હંમેશા સાફ કરવાનો આગ્રહ રાખવો. નગર એસિડની માત્રા વધશે તો દાંત ખવાશે, ક્ષયન થશે. તો દાંતને ચોખ્ખા કરવા માટે આપણે નોર્મલી શું યુઝ કરીએ છીએ? ટૂથપેસ્ટ યુઝ કરીએ છીએ. અને જે ટૂથપેસ્ટ યુઝ કરીએ સામાન્ય રીતે બેઝિક પદાર્થ છે. કેવો પદાર્થ છે? બેઝિક. જે મોની અંદર ઉત્પન્ન થયેલી જે એસિડ છે એ વધારાના એસિડને તટસ્થ કરે છે અને જેને કારણે દાંતનો જે સડો છે એ અટકી જાય છે. એટલે પીએચનું મહત્ત્વ દાંતના સડાની અંદર પણ રહેલું છે. મિત્રો ખ્યાલ આવી ગયો? બસ બહુ સિમ્પલ છે. એક્ઝેક્ટ ખાલી આને એક વખત નજર મારવાની જરૂર છે. અને આ પ્રશ્નો વારંવાર પૂછાયા કરે છે, એટલે આને આઈએમપી ક્વેશ્ચનની અંદર તમારે સામેલ કરવાનો છે અને ઉમેરી દેવાનો છે. આને વાંચ્યા વગર જવાનું જ નથી બોર્ડની એક્ઝામમાં, આવશે જ એકાદો ક્વેશ્ચન. નેક્સ્ટ આવીએ. ઓકે, ચાલો ફરી પાછું આઈએમપી ક્વેશ્ચન તરીકે તમે આને નોટ ડાઉન કરી લો, કેમ કે ચોથા ચેપ્ટરનો આ પ્રશ્ન છે અને ચોથા ચેપ્ટરની અંદરથી 4 માર્ક્સનો એક પ્રશ્ન અગત્યનો છે. આ પ્રશ્ન પૂછાવા લાયક છે. શું? તો કે સાબુને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે એની અંદર મિસેલ રચના નિર્માણ પામે છે. શું નિર્માણ પામે છે? મિસેલ રચના. અને શું એ ઇથેનોલ જેવા બીજા દ્રાવકોની અંદર મિસેલનું નિર્માણ થાય છે કે નથી થતું? હરી ખ્યાલ આવે? ચાલો મિસેલ રચના વિશે વર્ણન આપો, મિસેલ રચના વિશે જણાવો. તો ચાલો જણાવી દઈએ. ચાલો, મિસેલ રચના છે શું એના કરતાં પહેલાં આપણે જાણવું પડે કે સાબુનો અણુ એ કેવા પ્રકારની રચના ધરાવે છે. ખાલી સિમ્પલી એમ પણ પૂછાય કે સાબુની સફાઈ કરતા વિધિ સમજાવો, અથવા તો મિસેલ રચના વિશે વિસ્તૃત માહિતી આપો, અથવા તો આવી રીતે પણ કોઈ પ્રશ્ન પૂછાતો હોય છે. તો ચાલો જોઈએ ધીમે ધીમે. આપણે તો પહેલી છે આપણી સાબુની અણુરચના. ચાલો, આ છે સાબુની અંદર રહેલો એક ભાગ, હાઇડ્રોકાર્બન શૃંખલા. ચાલો, હાઇડ્રોકાર્બન શૃંખલા છે. કઈ શૃંખલા છે? હાઇડ્રોકાર્બન શૃંખલા. અને બીજો ભાગ એનો કયો છે? તો બીજા ભાગની અંદર હોય છે અહીંયા COONa, સોડિયમ પ્લસ અને COO માઇનસ, મીન્સ કે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર અથવા તો પોટેશિયમ ક્ષાર છે. હવે શું છે સાબુનો અણુ? તો કે સાબુનો અણુ લાંબી કાર્બનિક શૃંખલા ધરાવતો, લાંબી કાર્બનિક શૃંખલા ધરાવતો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. અહીંયા આપણે સોડિયમ ક્ષાર બતાવ્યો છે. અને બીજું આપણે ક્વિક સિરીઝની અંદર તમને સમજાવેલું કે આ ઝિગઝેગ લાઇન તમને શું બતાવે છે? તો એ ઝિગઝેગ લાઇન કંઈ અન્ય વસ્તુ નથી, એક કાર્બન બીજા કાર્બન સાથે આવી રીતે ક્રોસ કનેક્શનની અંદર જોડાયેલો છે, જેને સિમ્પલ આપણે ઝિગઝેગ લાઇન વડે દર્શાવ્યું છે. ખ્યાલ આવી ગયો? કાર્બનનું જ જોડાણ છે, હાઇડ્રોકાર્બન સંયોજનો જ છે. તો લાંબી હાઇડ્રોકાર્બન સંયોજન. આમ સાબુનો અણુ છે એ બે ભાગમાં વહેંચાયેલો છે. કેટલા ભાગની અંદર? બે ભાગની અંદર. એક ભાગ છે આપણો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર અને બીજો ભાગ છે આપણો લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા. રેડી છે? એટલે કે સાબુનો અણુના બંને છેડાઓ અલગ અલગ ગુણધર્મ ધરાવે છે, જેમાંનો એક છેડો છે જળ અનુરાગી. જળ અનુરાગી મીન્સ કે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. અને એ ભાગ છે આવડો જેને કહેવાય છે ધ્રુવીય શીર્ષ. અડી શું કહેવાય? ધ્રુવીય શીર્ષ. કોના પ્રત્યે આકર્ષણ ધરાવે છે? પાણી પ્રત્યે. જેથી એને કહેવાય છે જળ અનુરાગી છેડો. જ્યારે આ જ સાબુના અણુની અંદર બીજો એક ભાગ છે, એટલે કે આ હાઇડ્રોકાર્બન શૃંખલા, જેને કહેવાય છે અધ્રુવીય પૂંછડી.
અને જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતું નથી, એની છે, પાણીમાં એ દ્રાવ્ય થવાનું નથી. એટલે કે બીજો છેડો કેવો છે, જળ વિરાગી છે. આ હાઇડ્રોકાર્બન શૃંખલા છે, જળ વિરાગી છે. મીન્સ કે પાણીની અંદર એ શું નથી થવાનું, દ્રાવ્ય થશે નહીં. તો કોની સાથે રાસાયણિક પ્રક્રિયા આપે, તો આ જે પૂંછડીવાળો ભાગ છે એ હાઇડ્રોકાર્બન ભાગ સાથે પારસ્પરિક ક્રિયા કરે. કોની સાથે? પારસ્પરિક ક્રિયા. તો અહીંયા તમને લોજિકલી ખ્યાલ આવી ગયો હશે કે કપડામાંથી મેલ દૂર કરવા માટે આપણે જ્યારે આ સાબુને યુઝ કરીએ છીએ ત્યારે એમાં બે ભાગ છે. એક છે શેષવાળો ભાગ, જે પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય એની પ્રત્યે આકર્ષણ ધરાવે. જ્યારે બીજો ભાગ છે એ હાઇડ્રોકાર્બન શૃંખલા છે, અધ્રુવીય પૂંછડી છે, જે તેલ અથવા તો કોઈ ઘી છે, હાઇડ્રોકાર્બન કોઈ પણ વસ્તુ છે એનો ડાઘ, આપણે અહીંયા ડાઘ પડી જાય તો હાઇડ્રોકાર્બન ભાગ છે. તો આ હાઇડ્રોકાર્બન સાથે આ પૂંછડી શું કરશે? પારસ્પરિક ક્રિયા કરશે અને કાપડમાંથી મેલને છૂટો કરવામાં પૂંછડી મદદરૂપ થશે. ઠીક છે. અને શીર્ષવાળો ભાગ છે પાણીની અંદર દ્રાવ્ય અવસ્થામાં રહેશે, દ્રાવ્ય થઈ જાય. નેક્સ્ટ જોઈએ આપણે, તો કે જ્યારે સાબુ પાણીની અંદર દ્રાવ્ય કરીએ તો કઈ અવસ્થામાં રહેલો હોય? તો જ્યારે સાબુને આપણે પાણીની સપાટી પર જોઈએ છીએ તો ધારી લો કે આ પાણીની સપાટી છે, શીર્ષવાળો ભાગ એ પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય. હું રાઉન્ડ શેપ પડે દર્શાવું છું આ શીર્ષવાળો ભાગ. અને હાઇડ્રોકાર્બન શૃંખલા છે, એ હાઇડ્રોકાર્બન શૃંખલા એ પાણીની સપાટી ઉપર રહે છે. એટલે હાઇડ્રોકાર્બન પૂંછડી હે ને, આવી રીતે સાબુનું અણુ છે. તો હાઇડ્રોકાર્બન જે પૂંછડી છે એ પાણીની સપાટીની બહારની બાજુ રહે છે. એટલે વાક્યરચના શું બેહાડી શકાય? તો કે જ્યારે પાણીની અંદર દ્રાવ્ય કરીએ ત્યારે સપાટી પર સાબુની જળ વિરાગી, જળ વિરાગીને બીજું શું કહેવાય? તો કે હાઇડ્રોફોબિક. એટલે કે પૂંછડી એ પાણીમાં દ્રાવ્ય થતી નથી, એટલે પાણીની બહાર રહે અને પાણીની સપાટી પર ગોઠવાઈ જાય છે. ગોઠવાઈ ગઈ પાણીની સપાટી પર. અને જ્યારે વાત કરીએ આપણે સાબુના જળ અનુરાગી, જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, એટલે કે હાઇડ્રોફિલિક, પાણી પ્રત્યે આકર્ષણ, ફિલિક રેડી છે, શીર્ષવાળો ભાગ એ પાણીમાં શું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે. આ પાણીમાં શું થઈ ગયું? દ્રાવ્ય. તો આવી રીતે સાબુનો અણુ દ્રાવણની અંદર ગોઠવાશે. આમ પાણીની અંદર આવા અણુઓ એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી ધરાવે છે અને જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. હાઇડ્રોકાર્બન ભાગ ક્યાં રહે? પાણીની બહારના છેડા તરફ રહે, જે આપણે જોયું હમણાં, પૂંછડી પાણીની બહાર રહેશે. આમ આવા અણુઓનો એક મોટો સમૂહ બનવાને કારણે, જેમાં જળ વિરાગી પૂંછડી એ ઝુમખાના અંદરના ભાગે, એ પૂંછડી જેવો ભાગ ક્યાં છે? ઝુમખાના અંદરના ભાગે છે. અને આઈનીય છેડો, આઈનીય છેડો મીન્સ કે જળ અનુરાગી ભાગ, ધ્રુવીય શીર્ષ એ પાણીની સપાટી પર રહે છે. આ બધા ક્યાં રહે છે? પાણીની સપાટી પર. અને આ જે વિશિષ્ટ પ્રકારની સંરચના બને છે, મોટી સંખ્યામાં રહેલા સાબુના અણુઓ એકબીજા સાથે નજીક આવી અને એક જે ઝુમખા જેવી રચના બને છે, વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે છે, જે રચનાને આપણે કહીએ છીએ મિસેલ રચના. શું કહેવાય છે? મિસેલ રચના. અને બીજી વસ્તુ ધ્યાનમાં રાખો કે મિસેલ રચનાના કેન્દ્ર સ્થાને, મિસેલ રચનાના કેન્દ્ર સ્થાને મેલ હોય છે. શું હોય છે? મેલ. અથવા તો કોઈ તેલનો ડાઘો હોય તો શું હોય? તેલ. અથવા કોઈ ઘીનો ડાઘો હોય તો શું હોય? ઘી. કોઈ પણ હોઈ શકે, હાઇડ્રોકાર્બન ભાગ હોઈ શકે છે. રેડી. આ મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે એક સક્ષમ છે અને જેને કારણે તેલી મેલ એ મિસેલના કેન્દ્રમાં કેન્દ્રિત થાય છે. ખ્યાલ આવે? કેન્દ્ર ભાગે આવી જાય અને આ મિસેલ દ્રાવણની અંદર છૂટો પડી જાય અને કલીન સ્વરૂપે રહે છે. ફોર એક્ઝામ્પલ, તમને સમજાવવાની વધારે ટ્રાય કરીએ, પ્રયત્ન કરીએ તો સિમ્પલ એક્ઝામ્પલ આપું. આ છે કાપડ, અને કાપડ ઉપર ધારી લ્યો કે અહીંયા ડાગ પડી ગયો છે, એટલે કોઈ તેલનો ડાગ છે. હવે જ્યારે આપણે આવા કાપડને પાણીની અંદર ડૂબાડીએ, કેવું પાણી? તો કે સાબુના પાણી અંદર ડૂબાડીએ, ત્યારે સાબુના પાણીની જે પૂંછડી છે, હાઇડ્રોકાર્બન ભાગ છે, એ કોના તરફ આકર્ષણ ધરાવે છે? તો કે એ હાઇડ્રોકાર્બન સાથે જ પારસ્પરિક ક્રિયા કરે. તો તેલ છે અહીંયા, તેલ, એ તેલ હાઇડ્રોકાર્બન ભાગ છે, તો એ પૂંછડી એ હાઇડ્રોકાર્બન ભાગ તરફ આકર્ષણ ધરાવશે. તો આવા તો એક નહીં પણ ઘણા બધા અણુઓ હોય સાબુના, જે એની સપાટી સાથે આકર્ષાશે, આકર્ષણ ધરાવશે અને તેલ સાથે પૂંછડી જોડાઈ જશે.
અને આ જે શીર્ષ વાળો ભાગ છે એ શીર્ષ વાળો ભાગ આઈની જે ભાગ છે એ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર છે, એ પાણીની અંદર શું થશે, પાણીની અંદર દ્રાવ્ય થશે. હવે શું થાય તો કે જ્યારે આપણે એને હલાવીએ છીએ, સ્ક્વીઝ કરીએ છીએ, ત્યારે આ જે સાબુનો અણુ છે પાણીમાં ખેંચાય અને પાણીની અંદર આ શીર્ષવાળો ભાગ ખેંચાશે તો એની સાથે સંકળાયેલી પૂંછડી પણ ખેંચાય. અને આ પૂંછડી ક્યાં છે તો કે પૂંછડી એ તેલ સાથે, મેલ સાથે જોડાયેલી છે, તો તેલને મેલને પણ કાપડમાંથી ખેંચશે અને કાપડમાંથી ખેંચે તો એ તેલ ધીમે ધીમે ક્યાં આવી જાય, કાપડમાંથી છૂટું પડી જાય અને એ મેલ એ તેલની આસપાસ શું ગોઠવાઈ જશે, મોટી સંખ્યામાં સાબુના અણુઓ ગોઠવાઈ જાય છે. તો આવા પ્રકારની જે સંરચના બને છે એ સંરચનાને કહેવામાં આવે છે મિસેલ રચના, જેના કેન્દ્રના ભાગે કોણ હોય છે, મેલ હોય છે અને દ્રાવણની અંદર એ છૂટો વિખેરાઈ જાય, કલીલ સ્વરૂપે વિખેરાઈ જાય. બીજી વસ્તુ કે દરેક પાસે કયો આયન હોય છે તો કે ધન આયન હોય છે, એની બધા કેવા છે, સોડિયમ સોડિયમ સોડિયમ. ધારો કે આવો જ એક કોઈ મિસેલ છે એની નજીક આવે તો નજીક રહેલા બે મિસેલમાં સમાન આયનો હોય, કેવા આયનો હોય, સમાન આયનો હોય, એટલે કે બંને ધન આયનો છે તો બંને ધન આયનો વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય. આ ધન આયન અને આ ધન આયન વચ્ચે અપાકર્ષણ થાય ને એ અપાકર્ષણને કારણે એકબીજામાં મળી નથી જતા, મીન્સ કે અવક્ષેપિત થતા નથી, એકઠા નથી થઈ જતા, ભેગા થઈ જતા નથી. અને આમ સરળતાથી આ મિસેલમાં નિલંબિત થયેલા મેલને તમે પાણીમાંથી સરળતાથી પછી મેલને દૂર કરી શકો છો. અને બીજી વસ્તુ કે સાબુના મિસેલમાં મોટા પાયે પ્રકાશનું શું થાય છે, પ્રકિરણન કરી શકો છો. એટલે જ્યારે સાબુના દ્રાવણમાંથી તમે પ્રકાશ પસાર કરો તો એમાં તમને પ્રકાશનો માર્ગ દેખાય અને એ દ્રાવણ તમને ધૂંધળું દેખાય, એટલે કે વાદળ છાયા જેવું દેખાશે. ખ્યાલ આવે છે શું કહું છું, મીન્સ કે કલીલ દ્રાવણો છે. અને બીજું, ઇથેનોલની અંદર શું સાબુ દ્રાવ્ય થઈ શકે કે નહીં, તો કે સાબુ છે ઇથેનોલની અંદર દ્રાવ્ય થઈ જશે પણ એની અંદર મિસેલ રચના ઉત્પન્ન કરી શકશે નહીં. કેમ કે ઇથેનોલ કેવો છે, દ્રાવક છે અને એ દ્રાવકની અંદર શું થઈ જાય, આ સાબુનો અણુ દ્રાવ્ય, અને દ્રાવ્ય થઈ જાય તો એની અંદર આવી મિસેલ રચના બને નહીં. એટલે ધ્યાનમાં રાખવાનું છે કે ઇથેનોલની અંદર આવું કોઈ મિસેલ રચના બનશે નહીં, ઇથેનોલમાં નહીં બની શકે, પાણીમાં બને. ખ્યાલ આવી ગયો. ચાલો નેક્સ્ટ, ફરી પાછો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આમાં એક એક વસ્તુને તમે તબક્કાવાર લખવાનું છે. અહીંયા પણ તમે આઈએમપી લખી દો મિત્રો. મોસ્ટ ઓફલી આ જે સેક્શન ડીની આપણે ચર્ચા કરીએ છીએ એની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો જ છે મોટા ભાગના, એટલે એને વાંચ્યા વગર પરીક્ષામાં જવાનું જ નથી. એમાંથી ઘણા બધા પ્રશ્નો તમને દેખાશે બોર્ડની એક્ઝામમાં, તો એને શાંતિથી અત્યારે જોઈએ અને તમે જો આને જાણતા હોય તો એને વધારે સમજવાનો પ્રયત્ન કરો કે નાના આંતરડાની રચના સમજાવવાની છે અને તેમાં કઈ રીતે ખોરાકનું પાચન થાય છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી આપવાની છે. તો જઈએ થોડી સ્પીડીલી. તો કે નાના આંતરડાની રચના વિશે વાત કરીએ તો કે નાનું આંતરડું કે જેનો ઉપરનો છેડો જઠ્ઠર સાથે જોડાયેલો હોય, હેરી છે, ઉપરનો છેડો ક્યાં જોડાયેલો હોય, જઠ્ઠર સાથે, અને નાના આંતરડાનો નીચેનો છેડો તો કે મોટા આંતરડા સાથે જોડાયેલો હોય, ક્યાં જોડાયેલો હોય, નીચેનો છેડો મોટા. મનુષ્યની અંદર આ નાના આંતરડાની લંબાઈ આશરે 6.8 મીટરની હોય છે અને પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ એટલે કે નાનું આંતરડું. હવે દરેકની અંદર આ નાનું આંતરડું જુદું જુદું હોય. જેમ કે આપણે વાત કરીએ કે શાકાહારી પ્રાણીઓ છે, પશુઓ છે, તો એ પશુઓ ઘાસ ખાય છે. શું ખાય, ઘાસ ખાતા હોય ને, તો આવા જે શાકાહારી પ્રાણીઓ છે એ ઘાસ ખાય છે અને ઘાસની અંદર શું હોય, સેલ્યુલોઝ. અને આ સેલ્યુલોઝનું પાચન કરવું થોડું મુશ્કેલ છે, એટલે કે વધારે સમય લાગે છે, જેને કારણે શાકાહારી પ્રાણીઓના નાના આંતરડાઓની લંબાઈ કેવી હોય છે, વધારે હોય છે, એટલે કે નાના આંતરડા લાંબા હોય જેથી સેલ્યુલોઝનું પાચન થઈ શકે. પરંતુ વાત કરીએ માંસાહારી પ્રાણીની, જેમ કે વાઘ, તો કે માંસાહારી પ્રાણીઓ જનરલી માંસ ખાતા હોય ને, તો માંસ છે ઝડપથી પાચન થઈ જાય અને જેને કારણે આવા માંસાહારી પ્રાણીનું નાનું આંતરડું થોડું કેવું હોય છે, ટૂંકું હોય છે. કેવું હોય, ટૂંકું. તો આ તો રચના થઈ ગઈ નાના આંતરડાની. હવે એની અંદર પાચન કઈ રીતે થાય, તો પાચનની ક્રિયા માટે આપણે જોઈએ તો કે નાના આંતરડામાં થતી પાચનની ક્રિયા, તો
તો કે નાના આંતરડાની અંદર કાર્બોદિત પ્રોટીન અને ચરબી છે એનું સંપૂર્ણ પાચન થાય છે. તો ઘણી વખત પૂછાય છે કે કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે શરીરમાં, તો કે નાના આંતરડામાં થાય. એક માર્ક્સનો ક્વેશ્ચન પણ અહીંથી બની જાય છે, પૂછાય છે ઘણી વાર. તો જોઈએ, જઠરમાંથી ખોરાક ધીમે 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 નાના આંતરડાની અંદર પ્રવેશે છે. ક્યાં આવે છે? જઠરમાંથી નાના આંતરડામાં આવે છે. અને કોના દ્વારા આવે છે? તો કે મુદ્રિકા સ્નાયુ દ્વારા, એટલે કે ની જઠરવ વાલ્વ દ્વારા નિયંત્રિત આવે. નિયંત્રિત એટલે શું? તો જઠરમાં રહેલો સંપૂર્ણ ખોરાક એક જ સાથે નાના આંતરડામાં નથી આવી જતો, ધીમે 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 જઠરમાંથી નાના આંતરડામાં આવે છે. અને શરૂઆતમાં ક્યાં આવશે? તો કે નાના આંતરડાના શરૂઆતના ભાગ પક્વાશયમાં આવે છે. નાનું આંતરડું છે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. શરૂઆતનો ભાગ પક્વાશય, વચ્ચેનો ભાગ મધ્યાંત્ર, અને નાના આંતરડાનો છેલ્લો ભાગ એટલે કે એને આપણે કહીએ છીએ શેષાંત્ર. પણ શરૂઆતનો ભાગ મીન્સ કે પક્વાશય. તો ખોરાક પહેલાં ક્યાં આવશે? પક્વાશયની અંદર આવશે. અને પક્વાશયની અંદર સાથે સાથે એ જ સમયે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો આવે. યકૃતમાંથી શું આવે? તો કે પિત્તરસ આવે. અને સ્વાદુપિંડમાંથી શું આવે? તો કે સ્વાદુરસ આવે. અને કોની અંદર ભળી જાય? તો કે નાના આંતરડાની અંદર ભળી જાય, જ્યાં ખોરાક આવ્યો છે પાચિત થવા માટે એની અંદર. અને પછી પાછળથી નાના આંતરડાની અંદર એક અન્ય એક ગ્રંથિ છે જેનું નામ છે આંત્રગ્રંથિ, અથવા તો નાના આંતરડાની અંદર રહેલી આંત્રીય ગ્રંથિ. એમાંથી પણ નાના આંતરડાની અંદર આંતરરસ ભળે છે અને આ બધા રસો દ્વારા એ ખોરાકનું પાચન થાય. પિત્તરસ, સ્વાદુરસ અને આંતરરસ દ્વારા એ ખોરાકનું પાચન થાય છે. મિત્રો, તો જોઈએ એક એકના કાર્યો સિમ્પ્લિફાય કરીએ ધીમે 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 ધીમે. તો પહેલી વાત કરવાની છે પિત્તરસનું કાર્ય. તો કે ખોરાકના પાચનમાં પિત્તરસ કઈ રીતે મદદરૂપ થાય છે? તો કે પિત્તરસ શું કરે? તો કે ખોરાકને આલ્કલીય બનાવે. કેમ આલ્કલી બનાવે? તો કે જઠરમાંથી કેવો ખોરાક આવે? એસિડિક ખોરાક આવે. અને એ એસિડિક ખોરાકની અંદર સ્વાદુરસના ઉત્સેચકો પાચન ન કરી શકે. તો એ ખોરાક, એ એસિડિક ખોરાકને આપણે બેઝિક બનાવવો પડે. બેઝિક મીન્સ કે આલ્કલી બનાવવો પડે. જે આલ્કલી બનાવવાનું કામ કોણ કરે છે? પિત્તરસ કરે છે. અને જેને કારણે સ્વાદુરસના જે ઉત્સેચકો છે એના ઉપર કાર્ય કરી શકે અને પાચન કરી શકે. બીજું, પિત્તરસની અંદર પિત્ત ક્ષારો આવેલા હોય. શું આવેલા હોય? અને આ પિત્ત ક્ષારોનું કામ શું? તો કે જે ખોરાકની અંદર રહેલા ચરબીના મોટા ગોલકો છે એ મોટા ગોલકોને તોડવાનું કામ કરે અને પિત્તક્ષારો નાના નાના ગોલકોમાં ચરબીને રૂપાંતરિત કરે. આ કામ થઈ ગયું પિત્તરસનું. મિત્રો, ચાલો નેક્સ્ટ આવીએ આપણે સ્વાદુરસના કાર્યો. કે સ્વાદુરસ શું કરે? તો કે સ્વાદુરસની અંદર પ્રોટીનનું પાચન કરવા માટે ટ્રિપ્સિન. જો આ બધા પાચક ઉત્સેચકો યાદ રાખવાના છે અને ખાસ પરીક્ષામાં લખવાના છે, કેમ કે પેપર ચેકર આ જ ઉત્સેચકોને ધ્યાનથી જોતા હોય. કોણે વ્યવસ્થિત લખેલા છે? જો આ દેખાઈ ગયા વ્યવસ્થિત તો તમારા બધા જ માર્ક્સ, ચારે ચાર માર્ક્સ એકદમ ક્લિયર એન્ડ કટ છે. તો જોઈએ, પ્રોટીનનું પાચન તો કે ટ્રિપ્સિન, કાર્બોદિતનું પાચન તો કે એમાઇલેજ, અને રહી વાત ચરબીની, તો કે ચરબીનું પાચન કરશે લાઇપેજ નામના ઉત્સેચકો. નેક્સ્ટ વાત કરીએ કે આંતરરસનું કામ શું? તો કે નાના આંતરડાની જે અંદરની દિવાલ છે એ દિવાલની અંદર આંતરીય ગ્રંથિ આવેલી હોય અને જે નાના આંતરડાની અંદર આંતરરસનો સ્ત્રાવ કરે. શેનો સ્ત્રાવ કરે છે? આંતરરસ. હવે એનું શું કામ છે? તો કે આ આંતરરસમાં આવેલા જે ઉત્સેચકો છે એ પ્રોટીનનું, અમીનો એસિડની અંદર, કાર્બોદિતનું, ગ્લુકોઝની અંદર, શેમાં? ગ્લુકોઝમાં. અને જે ચરબી છે એ ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર એ રૂપાંતરણ કરે છે. મીન્સ કે નાના આંતરડાની અંદર ખોરાક સંપૂર્ણ પાચન થાય છે. મિત્રો, કેવો પાચન થાય છે? સંપૂર્ણ પાચિત થઈ જાય છે. તો પાચિત ખોરાકનું આંતરમાર્ગની દિવાલમાં ફરી પછી શું થાય? અભિશોષણ થાય. જે ખોરાક પાચિત થઈ ગયો ને એની અંદરથી જે પોષક તત્વો મળે છે એ પોષક તત્વો નાના આંતરડામાંથી શોષાય અને આ નાના આંતરડામાંથી ખોરાકને શોષવાનું કામ રસાંકુરો દ્વારા થાય. કોના દ્વારા? રસાંકુરો દ્વારા. અને રસાંકુરો ક્યાં આવેલા છે? નાના આંતરડાની દિવાલમાં. આંગળી જેવા લાખોની સંખ્યામાં પ્રવર્ધો હોય
અને એ પ્રવર્તો લાખોની સંખ્યામાં છે તો અભિશોષણ કરવા માટે સપાટીનું ક્ષેત્રફળ વધી જાય, જે પાચિત ખોરાક છે ને વધારે માત્રામાં પોષક તત્વોનું એ શોષણ કરે નાના આંતરડામાંથી. અને આમ રસાંકુરોની અંદર રુધિર વાહિનીઓ આવેલી હોય તો જેટલો પણ ખોરાક શોષાય, પોષક તત્વો શોષાય, પાચિત ખોરાકનું જે શોષણ થયું એ સીધે સીધું અભિશોષણ દ્વારા રસાંકુરોની અંદર આવેલી રુધિર વાહિનીની અંદર ઠલવાઈ જાય અને સીધું એ રુધિરની અંદર જતું રહે. ક્યાં જતું રહે? રુધિરમાં. અને આમ પછી આ દરેક પોષક દ્રવ્યો એ શરીરના વિવિધ કોષોની અંદર પહોંચાડાય, જેમ કે રુધિર શરીરના દરેક ભાગની અંદર જાય અને દરેક કોષને શું આપે છે? આ પોષક દ્રવ્યો આપે, સાથે સાથે ઓક્સિજન પણ આપે ને, બંને કામ થાય. અને પચ્યા વગરનો જે અપાચિત ખોરાક છે એ મોટા આંતરડાની અંદર જાય અને મોટા આંતરડાની અંદર એ અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ થઈ જાય અને અપાચિત ખોરાકને ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે, જે મળ બને છે. અને મળ પછી મળાશયની અંદર સંગ્રહ પામે અને મળ દ્વારા શરીરમાંથી બહાર નિકાલ થઈ જાય. સિમ્પલ પ્રોસેસ છે પાચનની. તો ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ આવીએ. યસ, ઓકે. ચાલો, આ પણ ચેપ્ટર નંબર 6ની અંદર અગત્યનો સવાલ થઈ જાય છે. ઇન શોર્ટ તમને એમ કહી શકીએ કે અત્યારે જે આપણે ડિસ્કશન કરીએ છીએ સેક્શન નંબર D, એમાંથી 3 સવાલ તો તમને તમારી પરીક્ષામાં જોવા મળશે. 3-4 પણ જોવા મળી શકે. મિત્રો, બહુ જ અગત્યના ક્વેશ્ચનો નમૂનારૂપ પ્રશ્નપત્રની અંદર છે, એટલે ક્યારેય નમૂનારૂપ પ્રશ્નપત્રને જોયા વગર પરીક્ષા દેવા નથી જવાનું. ચાલો જોઈએ. તો આને પણ તમે નોટ ડાઉન કરી દો, IMP ક્વેશ્ચન તરીકે તમારી નોટબુકની અંદર જ્યાં પણ તમે લખો છો ત્યાં. તો કે મનુષ્યના શ્વસન તંત્રની રચનાનું વર્ણન કરો. તો કે શ્વસન તંત્ર આવા પ્રકારનું છે. તો જોઈએ પહેલા શ્વસન તંત્રના અંગો વિશે જાણી લો, પછી આ બધું તો સિમ્પલ છે, એકદમ ઇઝી છે, આવડી જશે. જોઈએ, શરૂઆતના ભાગે શું આવેલા હોય છે? તો કે શરૂઆતના ભાગે શ્વસન તંત્રમાં 2 નાસિકા છિદ્રો હોય, જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ. અને પછી નાસિકા છિદ્રોના અંદરના ભાગે જઈએ તો ત્યાં આવેલા હોય છે નાસિકા કોટર. અને આ નાસિકા કોટર જ્યારે આગળ વધે છે તો આગળ વધીને ત્યાં શું આવે? કંઠનળી. કંઠનળી બાદ સ્વરયંત્ર, અને એની નીચેના ભાગે હોય છે શ્વાસનળી. હવે આ જે શ્વાસનળી છે, અહીંયા તલ ભાગે કાસ્થીની બનેલી સી આકારની રીંગોથી રક્ષાયેલી હોય. કેવા આકારની? કાસ્થીની બનેલી સી આકારની રીંગોથી એ રક્ષાયેલી છે. એટલે કે આવું શું કામ? તો કે અહીંયા શું થઈ જાય? સી આકારની કાસ્થીની રીંગો હોય તો એ જે વાહિની છે સખત બની જાય, જેને કારણે દબાણ આવે તો આ વાહિની છે એ દબાઈ ન જાય અને શ્વાસ અંદર જતો અટકી ન જાય, શ્વાસ રૂંધાઈ ન જાય. નેક્સ્ટ આગળ વધો કે આ જે શ્વાસ વાહિની છે અહીંયા ઉરસ પ્રદેશ સુધી આવે. મિત્રો, ક્યાં? અહીંયા ઉરસ પ્રદેશ સુધી. અને ઉરસ પ્રદેશમાં તલ ભાગમાં આવીને શું કરે? 2 ભાગની અંદર વહેંચાઈ જાય. શ્વાસ નળી છે એ શ્વાસ વાહિનીની અંદર વિભાજિત થઈ જાય અને એક શ્વાસ વાહિની ડાબા ફેફસામાં દાખલ થઈ જાય તો એક શ્વાસ વાહિની જમણા ફેફસાની અંદર દાખલ થઈ જાય. બંને એક સાઈડના ફેફસાની અંદર દાખલ થઈ જાય. અભી ત્યાં કામ અટકી નથી જતું, હજી આ શ્વાસ વાહિની શું કરે છે? કે શ્વાસ વાહિની આવી રીતે ફેફસામાં દાખલ થઈ ગઈ બંને તરફના ફેફસાની અંદર. ચાલો, હવે શું થાય? તો કે હજી આ શ્વાસ વાહિની અંદર નાની નાની શાખાઓમાં વિભાજિત થાય. શું થશે? નાની નાની શાખાઓની અંદર વિભાજિત થાય. અને આ જે નાની નાની શાખાઓ છે એને કહેવામાં આવે છે શ્વાસ વાહિકા. શું કહેવાય છે? શ્વાસ વાહિકા. અને હવે હજી આગળ વધવાનું છે. આ જે નાની નાની શાખા પડી એ શ્વાસ વાહિકાના અંતિમ છેડે આવી ફુગ્ગા જેવી રચના હોય. તો અહીંયા દેખાય છે, અહીંયા આપી છે. શું હોય છે? આવી ફુગ્ગા જેવી રચના હોય છે અને એ ફુગ્ગા જેવી રચનાને કહેવાય છે વાયુકોષ્ઠ. તો આ છે સંપૂર્ણ શ્વસન તંત્રની રચના. મિત્રો, એકવાર એના અંગો આવડી જાય ને આપણને, ત્યાર પછી એનું વર્ણન કરવું બહુ સહેલું છે. જોઈએ હમણાં આપણે ધીમે ધીમે એક એક તબક્કાનું ડિસ્કશન કરતા જઈએ એટલે તમને લાગશે બહુ સરળ છે. મિત્રો, ફક્ત ઉપરથી જવાનું છે અને ફેફસાના અંદરના ભાગોએ આપણે કામ
क्लियर एंड कम्प्लीट कर देवानुं छे, वाई कोष्टक आवीने पूरु कर देवानुं छे। जोईए, चालो पहला वात करवानी छे नसकोरा अने नासिका मार्ग। तो के आजे नासिका छिद्रो छे एना द्वारा मनुष्य बाह्य हवा, मनुष्य अथवा कोई प्राणी छे ए बाह्य हवा ने ग्रहण करे छे, એટલે કે ત્યાર પછી નસકોરા દ્વારા હવા શરીરની અંદર પ્રવેશે અને આ માર્ગમાં જ્યારે આગળ વધે ત્યારે નાકની અંદર પાતળા વાળ જેવા બારીક પ્રવર્ધો હોય જેને કહેવામાં આવે છે રોમ, અને રોમ દ્વારા હવામાં જે રહેલી ધૂળ છે અને અન્ય અશુદ્ધિઓ છે એ ગળાય છે અંદર નાકની અંદર નાસિકા કોટરની અંદર, અને સાથે સાથે આ નાસિકા કોટરની અંદર ચિકાશયુક્ત શ્લેષ્મ દ્રવ્યો હોય, અને એ ચિકાશયુક્ત શ્લેષ્મ દ્રવ્યની અંદર આ જે ધૂળના રજકણો છે એ ચીપકી જાય, ચોટી જાય, મીન્સ કે ગાળણ થઈ જાય અને આ ધૂળના રજકણોને આગળ જતા અટકાવે છે। એટલે અહીંયા એવું લખ્યું છે કે આ ક્રિયામાં, ગાળણની ક્રિયામાં આ માર્ગની અંદર આવેલું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ થાય છે। ચિકાશયુક્ત દ્રવ્ય એટલે કે શુદ્ધ હવા જાય છે, એની અંદર કોઈ રજકણો રેતી માટીના કણો જતા નથી, રેતી તો જોવાય નથી, માટીના ધૂળના રજકણો જતા નથી। નેક્સ્ટ વાત કરીએ ગળામાં રહેલા અંગો। તો કે ત્યાર પછી અહીંથી જે શ્વાસ નળી છે એ કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસ નળી એ હવા માટે એક સળંગ માર્ગની રચના કરે છે, મીન્સ કે અહીંથી એક આખી શું થાય છે, સળંગ માર્ગની રચના થાય છે। આ ગળાના ભાગનું છે, ફરીથી જોઈએ કોણ કોણ છે, કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસ નળી એક સળંગ માર્ગની રચના કરે છે અને હવા સીધે સીધી એ માર્ગમાંથી પસાર થાય છે। ઓકે, અને શ્વાસ નળી ગળાથી ઉરસીય ગૃહામાં ફેફસા સુધી લંબાય છે, મીન્સ કે ઉરસીય પ્રદેશની અંદર આવી તલ ભાગે આવી અને બે ભાગની અંદર વહેંચાઈ જાય છે, ખરી છે, વહેંચાઈ ગઈ, એક ડાબા અને એક જમણા ફેફસાની અંદર, અને બે ફાટ પડે છે અને જેને કહેવાય છે શ્વાસ વાહિનીઓ, બંને ફેફસાની અંદર એક એક જાય એને કહેવાય શ્વાસ વાહિની, ખ્યાલ આવે છે, ઓકે। અને ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થિની વલયયુક્ત રચના, આપણે શરૂઆતમાં જ વાત કરી, અહીંયા શું આવેલી હોય ગ્રીવાના ભાગે, ગ્રીવા મીન્સ કે સાંકડો માર્ગ, શ્વાસને જવા માટેનો સાંકડો માર્ગ એટલે કે એને ગ્રીવા કહેવાય, અને આ ગ્રીવા ઉપર શું આવેલી છે, કાસ્થિની વલયમય રચનાઓ છે, મીન્સ કે એક સખત કાસ્થિની વલયયુક્ત રચના હવાના પ્રસારમાં થતો જે માર્ગ છે એ માર્ગને બંધ થતો અટકાવવામાં ઉપયોગ છે। કોઈ દબાણ આવે તો એ દબાઈ જાય, એટલે દબાઈ નહીં, હવાને સતત શું કરે, અવર જવર થતી રાખે, બંધ ન થવા દે, નહીં તો ગૂંગળામણ થઈ જાય, મીન્સ કે હવાના પસાર થવાનો માર્ગ એ બંધ થવા દેતું। હવે વાત કરીએ આપણે ફેફસાની, તો કે ફેફસાની અંદર કઈ રીતના એના અંગો વિકાસ પામે છે, તો ઉરસીય ગૃહામાં એક જોડ ફેફસા આવેલા હોય અને આ બંને ફેફસાઓ એ છાતીના પિંજરામાં પાસળીઓની અંદર રક્ષાયેલા હોય, પાસળી પિંજર એટલે છાતીના ભાગે શું આવેલી હોય, પાસળી, એની અંદર આ બંને ફેફસા રક્ષાયેલા છે અને ફેફસામાંના હવાના માર્ગો એની અંદર નાની 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 નલિકાઓની અંદર વિભાજિત થાય છે, ખરી ને, એને શું કીધું હતું આપણે, તો એને આપણે કીધું હતું શ્વાસ વાહિકા, અને એ શ્વાસ વાહિકાના અંતિમ છેડે ફુગ્ગા જેવી રચના હોય છે જેને કહેવામાં આવે છે વાયુ કોષ્ઠો। તો અંતિમ ભાગ આવી ગયા આપણે વાયુકોષ, હવે આ વાયુકોષ્ઠ ઉપર શું આવેલું હોય, તો હવે આ વાયુકોષ્ઠ ઉપર રુધિર કેશિકા ગુચ્છ હોય, આ દરેક વાયુકોષ્ઠ ઉપર શું આવેલું હોય છે, રુધિર કેશિકા ગુચ્છ, ખ્યાલ આવે છે। હવે આ રુધિર કેશિકા ગુચ્છ વિસ્તૃત જાળીયુક્ત રચના છે અને જે શું કરે, તો કે વાયુકોષની સપાટી દ્વારા વાત વિનિમય કરવામાં મદદરૂપ થાય, એટલે વાયુકોષની અંદર શ્વાસની ક્રિયા દરમિયાન જે ઓક્સિજન આવ્યો છે એ ઓક્સિજન આ રુધિર કેશિકાઓ શું આવેલી છે એના ઉપર, રુધિર કેશિકા, તો આ રુધિર કેશિકા એ ફેફસાની અંદર વાયુકોષમાં આવેલા ઓક્સિજનનું શોષણ કરી લે અને એ સમયે લોહીની અંદર રુધિરમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડને વાયુકોષમાં ઠલવી દે, મીન્સ કે ઓક્સિજનને કાર્બન ડાયોક્સાઇડની આપ લે કરવામાં મદદરૂપ થાય, એટલે એને આપણે કહીએ છીએ વાત વિનિમય થવામાં આપણને મદદરૂપ કરે છે, ખ્યાલ આવી ગયો, સિમ્પલ છે ને એકદમ, બસ ચલો આને દોરવાની તમારે ટ્રાય કરવાની, પરીક્ષામાં એની આકૃતિ દોરવાની કીધી હોય તો શ્વસનતંત્રની આકૃતિ દોરવી પડે। ચલો નેક્સ્ટ આવીએ,
આ પણ એક અગત્યનો સવાલ છે, સિમ્પલ છે, તમને બધાને જ આવડે છે, ફટાફટ આને લઈ લઈએ. કે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન કઈ રીતે થાય છે, આકૃતિ દોરી અને સમજાવવાનું છે. તો કે પ્રકાશનું વિભાજન એટલે શું? તો કે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની જે ઘટના છે એને કહેવાય છે પ્રકાશનું વિભાજન. જ્યારે પણ શ્વેત પ્રકાશ આવા પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે સાત અલગ અલગ ઘટકોની અંદર વિભાજન પામે છે. જે કોઈ અહીંયા રહેલા સફેદ પડદા ઉપર આપણે સાતે સાત રંગોને ઝીલી લઈએ તો આપણે એમ કહી શકીએ કે આ શ્વેત પ્રકાશનો વર્ણપટ રચાયો. શું રચાયો એમ કહી શકીએ? વર્ણપટ. અને આ વર્ણપટ નીચેથી ઉપર જઈએ તેમ કયા રંગોમાં ડિવાઈડ થયેલો હોય? તો કે જાની વાલી પીનારા. એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, અથવા તો એને લાલ પણ તમે કહી શકો છો. આવી રીતે રંગો વિભાજિત થયેલા હોય છે. એટલે કે એ જે શ્વેત પ્રકાશનું કિરણપુંજ જ્યારે એક પારદર્શક બાજુ પર આપાત કરવામાં આવે છે, અહીંયા આપાત કરવામાં આવે ત્યારે પ્રિઝમ વડે પ્રકાશનું જુદા જુદા રંગોમાં આપાત કિરણની સાપેક્ષે જુદા જુદા કોણે વક્રીભવન થાય છે. જો અહીંયા આપાત કિરણ આ છે, પરંતુ દરેકે દરેક રંગનું શું થયું? અહીંયા આપાત કિરણની દિશામાં અલગ અલગ કોણે વક્રીભવન થયું છે. ખરી, આમ લાલ પ્રકાશ સૌથી ઓછો વેગ ધરાવે છે, ઓછો વળે છે. વેગ શું વળે? ચલો આ પણ એક લોજિકલી તમે ધ્યાનમાં રાખો કે જો આ પ્રશ્ન ન પૂછાય ને તો એક માસનો ક્વેશ્ચન આમાંથી આવી શકે. શું? તો શાંતિથી સાંભળો એને. કે આ સૌથી નીચે કયો રંગ છે? જાંબલી રંગ. તો આ જાંબલી રંગ સૌથી નીચે મળે છે, મીન્સ કે એનું વક્રીભવન કેવું થયું છે? સૌથી વધારે. તો ધ્યાનમાં રાખો, જાંબલી રંગનું વક્રીભવન સૌથી વધારે, પરંતુ એની ઝડપ કેવી છે? તો કે એની ઝડપ સૌથી ઓછી છે. ઝડપ કેવી થશે? સૌથી ઓછી. જેની ઝડપ સૌથી ઓછી એ સૌથી વધારે વક્રીભવન પામે અને સૌથી નીચે મળે. તો જાંબલી વિશે ખબર પડી. હવે વાત કરીએ આપણે રાતા રંગની. તો રાતો રંગ ક્યાં મળે છે? સૌથી ઉપર. લાલ રંગ સૌથી ઉપર છે રાતો, અથવા તમે એમ કહી શકો લાલ રંગ. ક્યાં મળે છે? સૌથી અપર સાઈડ મળે છે, મીન્સ કે ખૂબ જ સ્પીડથી જતો હોય. અને સ્પીડ જ્યારે વધારે હોય મીન્સ કે એની ઝડપ કેવી છે? સૌથી વધુ છે. અને જેને કારણે સ્પીડથી જાય છે એટલે વક્રીભવન એનું ઓછું થાય છે. અહીંયા ધ્યાનમાં રાખવાનું શું ઓછું છે? વક્રીભવન એનું ઓછું થાય છે. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો જુઓ, લાલ રંગ એ ઓછો વળે છે, વક્રીભવન ઓછો થાય છે. કેમ? તો કે પારદર્શક માધ્યમમાં લાલ રંગના પ્રકાશનો વેગ કેવો છે? ઝડપી, મહત્તમ છે. જે ઝડપથી જાય એ ઓછો વક્રીભવન પામે. જાંબલી પ્રકાશ છે સૌથી વધારે વળે છે, સૌથી વધારે બેન્ડ થાય છે. કેમ? તો કે જાંબલી રંગ છે એ આ પારદર્શક કાચના માધ્યમની અંદર સૌથી ન્યૂનતમ વેગ ધરાવે છે, બહુ ધીમે ધીમે જાય એટલે વક્રીભવન એનું વધારે થાય. મિત્રો, આથી પ્રિઝમની બીજી બાજુ રહેલા સફેદ પડદા ઉપર આપણને જુદા જુદા રંગના પટ્ટાઓ જોવા મળે છે, સાત રંગના, જેને આપણે વર્ણપટ કહીએ છીએ. અને આ વર્ણપટના રંગ પડદા પર નીચેથી શરૂ કરીને ઉપર તરફ જોઈએ તો આપણે વાત કરી તેમ જાની વાલી પીનારા અનુસાર આપણને અલગ 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 રંગો જોવા મળે છે. આ વર્ણપટ રચાયો એમ કહેવાય. અને શ્વેત પ્રકાશના ઘટક રંગોની આ ચિત્રને એ શ્વેત પ્રકાશનું વર્ણપટ કહેવામાં આવે છે. અને આના દ્વારા તમે નક્કી કરી શકો કે કોઈ પણ શ્વેત પ્રકાશ છે એ સાત રંગોનો બનેલો છે. કેટલા રંગોનો બનેલો છે? સાત રંગોનો બનેલો છે. મિત્રો, બીજી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ થોડી, કે શા માટે આવું થાય? અલગ અલગ રંગો શા માટે વિભાજિત થાય? તો એક વસ્તુ ધ્યાનમાં રાખો કે આ સાતે સાત રંગો છે એ દરેકે દરેક રંગની તરંગ લંબાઈ જુદી જુદી હોય. શું હોય? જુદા જુદા રંગોની તરંગ લંબાઈ જુદી જુદી હોય. હા, હવા અને શૂન્ય અવકાશની અંદર બધા એક સરખી ઝડપે જાય, ભલે તરંગ લંબાઈ જુદી જુદી છે, પરંતુ કોઈ માધ્યમ આવે તો એ માધ્યમની અંદર જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા રંગો એ જુદા જુદા વેગથી ગતિ કરે અને જેને કારણે દરેકનું જુદું જુદું વક્રીભવન થાય
અને જેને કારણે આપણને અલગ અલગ સાત રંગનો પટ્ટો જોવા મળે છે. ખ્યાલ આવ્યું? અને એમ કેવું હોય તો એમ કહી શકો કે રાતા રંગનો વક્રી ભવનાંક સૌથી કેવો છે? ઓછો. એને ઓછું વક્રી ભવન થાય છે. પણ વાત કરીએ જાંબલી રંગ, તો જાંબલી રંગનું વક્રી ભવનાંક સૌથી કેવું છે? વધારે. સૌથી વધુ છે. ખ્યાલ આવે છે? તો આ પણ પ્રશ્ન બની શકે તમારા માટે. યસ, ઓકે. ચાલો હવે વાત કરીએ વિદ્યુત પ્રવાહને કારણે સોલેનોઇડમાં ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરો અને એની સમજૂતી આપો. તો સિમ્પલ છે, સોલેનોઇડ શું છે મિત્રો? તો કે સોલેનોઇડ એક પાસ પાસે વીંટાળેલા સુવાહક તાર દ્વારા બનતી એક નળાકારીય રચના છે. આવા પ્રકારની કોઈ રચના છે. અને એના છેડા પાસે જ્યારે આપણે કોઈ બેટરી જોઈન્ટ કરી દઈએ અને એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો દરેક આટામાંથી, દરેક લૂપમાંથી વિદ્યુત પ્રવાહને કારણે એની આસપાસ આવી ચુંબકીય ક્ષેત્ર રેખા ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? આવી ચુંબકીય ક્ષેત્ર રેખા ઉદ્ભવે છે. તો આ જે રચના થઈ એને કહેશું આપણે સોલેનોઇડ. તો અહીંયા તમને આકૃતિ બતાવી છે સોલેનોઇડની અંદર કેવા પ્રકારની રચના થાય છે. તો જોઈએ, જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની અંદર અને તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. સિમ્પલ છે, જ્યારે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો એ વિદ્યુત પ્રવાહને કારણે એ તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અહીંયા પણ એવા જ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડમાંથી ઉત્પન્ન થઈ રહ્યું છે અંદર અને બહારની તરફ. આમ વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે તેની અંદર અને તેની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત તમને કંઈક આવા સ્વરૂપે દેખાશે જે આકૃતિની અંદર દર્શાવેલી છે. આ કોના જેવું દેખાય છે? તો વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે, આસપાસ જે આ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું એ તમને ગજિયા ચુંબક જેવું જોવા મળે છે. કોના જેવું? ગજિયા ચુંબક જેવું. શા માટે ગજિયા ચુંબક જેવું જોવા મળે છે? તો એ ગજ્યો ચુંબક તમે જોયો છે, એક છેડો ઉત્તર ને એક છેડો દક્ષિણ. એટલે જે આ જ રિવિઝન સિરીઝમાં આપણે સૌથી આગળના ભાગે જોયું હતું ને કે ગજ્યા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તર ધ્રુવમાંથી નીકળે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય, અંદરની બાજુ દક્ષિણથી ઉત્તર, આવી રીતે હોય. તો આવી જ રચના કોની અંદર જોવા મળે છે? સોલેનોઇડમાં જોવા મળી. તો સોલેનોઇડ એ ગજ્યા ચુંબકને જેવી ચુંબકીય ક્ષેત્ર ધરાવતું ફિલ્ડ ઉત્પન્ન કરે છે, માધ્યમ ઉત્પન્ન કરે છે. મીન્સ કે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું જ ચુંબકીય ક્ષેત્ર, જેવું ગજ્યા ચુંબકમાં ઉત્પન્ન થાય એવું જ સોલેનોઇડમાં ઉત્પન્ન થાય છે. અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા સોલેનોઇડમાં નીકળે છે અને આ ભાગમાં દાખલ થાય, અહીંથી નીકળે છે અને આ ભાગમાં દાખલ થાય. તો સોલેનોઇડનો જે આ છેડો છે જ્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે એને આપણે શું કહી શકીએ? ઉત્તર ધ્રુવ. અને જે છેડામાં દાખલ થાય છે એને આપણે કહી શકીએ દક્ષિણ ધ્રુવ. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, ચાલો. એક છેડાને ઉત્તર ધ્રુવ કહી દઈએ અને બીજા છેડાને આપણે શું કહી દઈએ છે? દક્ષિણ ધ્રુવ કહી દઈએ. સોલેનોઇડના અંદરના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર એકબીજાને સમાંતર છે મિત્રો. કેવી છે? એકબીજાને સમાંતર છે, સમાન અંતરે છે. એટલે તમે એમ કહી શકો કે સોલેનોઇડના અંદરના વિસ્તારની અંદર દરેક ભાગમાં કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, ચુંબકીય બળનું મૂલ્ય એક સમાન છે, એક સરખું છે. કેમ કે સમાંતર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય ત્યાં દરેક બિંદુ પાસે ચુંબકીય બળ સરખું હોય છે. અને સોલેનોઇડના અંદરના વિસ્તારમાં આને જ લીધે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને અહીંયા સમાંતર દેખાય છે, એને જ લીધે સોલેનોઇડના દરેક અંદરના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? એક સરખું હોય છે, એક સમાન હોય છે. ચલો હવે ડિસ્કશન કરી લઈએ કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં જે કંઈ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે? તો એક તો આધાર રાખે છે વિદ્યુત પ્રવાહમાં, તો કે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે બી એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. જો સોલેનોઇડમાંથી વધારે વિદ્યુત પ્રવાહ વહે તો દરેક આટા વડે વધારે પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો એને લીધે
પ્રબળ ચુંબકીય ક્ષેત્ર રચાય અને જો સોલેનોઇડના આંટાઓમાંથી ઓછો વિદ્યુતપ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર પણ ઓછું ઉત્પન્ન થાય. તો વિદ્યુતપ્રવાહના સંપ્રમાણો છે. બીજું કે સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યાના સંપ્રમાણમાં હોય છે. શું હોય છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યાના સંપ્રમાણમાં હોય છે, જેને તમે સ્મોલ એન વડે પણ દર્શાવી શકો. ચાલો સ્મોલ એન ના સંપ્રમાણમાં છે ચુંબકીય ક્ષેત્ર, કે બી ચલે છે એન. પણ એન એટલે શું? તો કે એન એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. આ થઈ ગયું આંટાની સંખ્યા, અને આ થઈ ગયું તમારી એકમ લંબાઈ. મીન્સ કે જો સોલેનોઇડની અંદર જે આંટાઓ છે એ આંટાઓની સંખ્યા બહુ વધારે હોય, એટલે નજીક નજીક આવું સોલેનોઇડની અંદર આંટા ગોઠવાયેલા હોય, આવી રીતે નજીક નજીક લૂપ બનેલું હોય, તો શું થાય? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યામાં વધારો થાય, અને જેમ આંટા વધારે તેમ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વધારે. તો એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો એન શું બતાવે છે? આંટાની સંખ્યા. અને એલ શું બતાવે છે? તો કે એકમ લંબાઈ દીઠ. અને ખાલી એન શું બતાવે છે? તો કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો બે વસ્તુ ઉપર આધાર રાખે, સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, એક વિદ્યુતપ્રવાહ પર અને બીજું એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. ત્રીજી એક વસ્તુ છે કે જો સોલેનોઇડની અંદર બનાવટ વખતે વપરાતો અંતસ્થ ભાગ, એટલે ગર્ભવાળો ભાગ, અંદરનો ભાગ, દ્રવ્યની અંદરનો ભાગ, મીન્સ કે આની અંદરનો ભાગ, સોલેનોઇડના અંદરનો ભાગ એ કેવા પ્રકારના દ્રવ્યમાંથી બનાવેલો છે, એ દ્રવ્ય કઈ પ્રકારની જાતનું છે, એના પર આધાર રાખે. જો તમે અંદરનું દ્રવ્ય એ નરમ લોખંડના સળિયામાંથી બનાવો, શેમાંથી બનાવીએ? નરમ લોખંડના સળિયામાંથી, તો એ સોલેનોઇડના અંતસ્થ ભાગની રચનાનો ઉપયોગ કરીએ તો આ નરમ લોખંડના સળિયાને કારણે એની અંદર તીવ્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં તમે વધારો કરી શકો. મીન્સ કે અંદરનો ભાગ કેવા પ્રકારના દ્રવ્યમાંથી બનેલો છે એના પણ આધાર રાખે કે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વધારે હશે કે ઓછું હશે. તો ખ્યાલ આવી ગયો તમને? ફરી પાછો એક અગત્યનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, આ છે આપણો 13મા ચેપ્ટરનો ક્વેશ્ચન. આને પણ તમે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે લાગો, અને આપણા આ સેક્શન ડીનો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, અને પરીક્ષા માટે પૂછાવાલા એક બહુ મહત્વનો સવાલ, અને એકદમ સરળ પ્રકારનો છે. કેટલા ગુણનો? તો કે 4 ગુણનો. કેમ કે તમે જોયું હશે ને 13મું ચેપ્ટર મોસ્ટ ઓફલી ખૂબ ઓછા 4 માર્ક્સના ક્વેશ્ચનો કાઢી શકાય એવું છે. એમાંનો આ એક ક્વેશ્ચન એવો છે કે જેમાંથી તમને 4 માર્ક્સનો એક સવાલ મળી જાય. એવું પણ છે, અર્થિંગવાળું પણ છે, ફ્યુઝવાળા પણ પ્રશ્નો છે, રેડી છે? એ પ્રશ્નો લઈ શકાય, પણ આ વધારે થોડો ઇમ્પોર્ટન્સ છે. તો જોઈએ આને. તો કે અહીંયા તમને ઘરેલુ વિદ્યુત પરિપથની રેખાકૃતિ દેખાય છે. સિમ્પલ તમને અહીંયા ખાલી ડાયાગ્રામ ચાર્ટ સમજાવી દઉં એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે લખાણ કઈ રીતનું કરવું. ખાલી સમજો એને, વાક્ય રચના તમારા રીતે તમે એની અંદર બેસાડી શકશો. તો જુઓ, આપણા ઘરની અંદર જે કંઈ વિદ્યુત પ્રવાહ આવે છે એમાં મુખ્યત્વે 3 પ્રકારના તાર હોય. એક હોય છે લાઈવ વાયર, પોઝિટિવ. એક હોય છે લાઈવ તાર, થઈ છે? એક હોય છે ન્યુટ્રલ વાયર. કેવો હોય છે? ઓકે, ચલો. લાઈવ તાર છે કેવા રંગનો હોય? તો કે લાઈવ તાર છે એ લાલ રંગનો હોય. કેવા રંગનો હશે? લાલ રંગનો. બીજો તાર છે ન્યુટ્રલ વાયર, અને આ જે ન્યુટ્રલ વાયર છે કેવા રંગનો હોય? તો કે કાળા રંગનો હોય. આ 2 તાર થયા. ત્રીજો તાર કયો હોય? તો કે ત્રીજો તાર હોય છે અર્થિંગ વાયર, જે ઘણી વખત ઘરની અંદર શોર્ટ સર્કિટ થાય ને એ જે શોર્ટ સર્કિટ અને શોકનો જે પાવર છે જમીનની અંદર અર્થિંગ સ્વરૂપે ઉતારવા માટે હોય છે. તો આવા 3 પ્રકારના વાયરિંગ હોય છે આપણા ઘરની અંદર. પહેલાં તો લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર દ્વારા જે કે વીજળી છે એ આપણા ઘરની અંદર કઈ રીતે પહોંચે? તો કે મુખ્ય જે સપ્લાય લાઈન હોય જ્યાંથી ઇલેક્ટ્રિસિટીમાંથી વિદ્યુત ઉત્પન્ન થતો હોય, જનરેટ થતો હોય, ત્યાંથી આવે, પાવર પ્લાન્ટમાંથી આવે. અને ક્યાં સુધી આવે?
તો કે વિદ્યુત બોર્ડના ફ્યુઝ સુધી, મીન્સ કે તમારી સોસાયટીના બહાર જે ટ્રાન્સફોર્મર લગાડો, ડીપી જો છો ને તમે, એ ડીપી સુધી આવે અને એ ડીપીથી આપણે સોસાયટીની બહાર લાગેલા વિદ્યુત બોર્ડના ફ્યુઝ સુધી આવે, આ બંને વાયર આવે. અને ત્યાંથી તો કે આપણા ઘરની અંદર વિદ્યુત બોર્ડમાં આવી જાય બંને વાયરો, અને એ વિદ્યુત બોર્ડની અંદર ફ્યુઝમાં, ફ્યુઝમાંથી ક્યાં જાય? વિદ્યુત મીટરમાં. અને વિદ્યુત મીટરમાંથી ક્યાં આવે? તો કે આપણા ઘરની જે મેન સ્વિચ બોર્ડ હોય ઘરની અંદર, રૂમની અંદર, એ મેન સ્વિચ બોર્ડની અંદર આ બંને વાયરો આવે. અને આ બંને વાયર, એક લાઈવ તાર અને એક ન્યુટ્રલ તાર, આ મેન સ્વિચ બોર્ડમાં આવે અને મેન સ્વિચ બોર્ડમાંથી એ અલગ અલગ ઉપકરણોને ત્યાંથી વિદ્યુત પ્રવાહ પૂરો પાડવામાં આવે. અને આ અલગ અલગ ઘરની અંદર જોડેલા ઉપકરણો છે, પંખો છે, ટ્યુબલાઇટ છે, રેફ્રિજરેટર છે, એસી છે, બધાને સમાંતરમાં જોડવામાં આવેલા હોય. શેમાં જોડેલા હશે? સમાંતરમાં. ખાસ ધ્યાન રાખજો, શેમાં જોડીએ છે? સમાંતરની અંદર જોડીએ છે. હવે આ જે તમને લાઈવ તાર દેખાય છે, એ લાઈવ તારના એક છેડે અહીંયા ભાગે, ધારી લો કે એક ઉપકરણ છે અને આપણે કહી દઈએ પ્લગ, ટેડી ને, થ્રી પિનવાળું પ્લગ છે, અને અહીંયા જોડેલી હોય છે સ્વિચ, કે જે તમે એને શરૂ બંધ કરી શકો, ઓન ઓફ કરી શકો છો, નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન ત્યાંથી આવતો હોય છે. અહીંયા એક સ્વિચ જોડી શકો, અહીંયા સ્વિચ જોઈન્ટ કરવામાં, એટલે લાઈવ તાર સાથે શું જોડેલું હોય છે? સ્વિચ જોડાયેલી હોય છે. અને ત્યાર પછી અહીંથી ઇલેક્ટ્રોન શું થાય? ફરી પાછો જતો રહે. તો આવા પ્રકારની જે સંરચના છે, એ સંરચના આપણા ઘરેલું વિદ્યુત પરિપથની અંદર જોવા મળતી હોય. અને બાકી વિધો પ્લગની અંદર એક ભાગ, જે મોટી પિન આપણને જોવા મળે, એ જે મોટી પિન છે એની સાથે અર્થિંગ તાર જોઈન્ટ કરેલો હોય, અને એ અર્થિંગ તારને ઘરની નજીક ગ્રાઉન્ડિંગ કરેલો હોય છે, જેથી અર્થિંગ એમાં ઉતરી જાય. તો આવા પ્રકારની રચના પરીક્ષામાં દોરવાની છે. ચાલો એની વાક્ય રચના ફટાફટ જોઈ લઈએ. તો કે આપણા ઘરની અંદર જે વિદ્યુત પાવર પુરવઠો આવે છે, એ મેઇન સપ્લાયમાંથી આવે છે, મીન્સ કે વિદ્યુત મથકોમાંથી આવે છે, અને એ વિદ્યુત મથકોમાંથી આપણા ઘરે એ સપ્લાય થાંભલા મારફતે અથવા તો અંડરગ્રાઉન્ડ વાયરો દ્વારા, ભૂમિગત કેબલો દ્વારા આપણા સુધી પહોંચતા હોય છે. બીજી વાત કરીએ કે તો સપ્લાયની અંદર એક પોઝિટિવ વાયર હોય છે, જે લાલ રંગનું અવાહક આવરણ ધરાવે છે, અને બીજો તાર હોય છે નેગેટિવ વાયર, કે જે કાળા રંગનું આવરણ ધરાવતો હોય છે, અને ત્રીજો વાયર હોય છે અર્થિંગ વાયર, જે લીલા રંગનું આવરણ ધરાવતો હોય છે. આવા ત્રણ વાયરો આપણા ઘર સુધી આવે. બીજું કે આપણા ભારત દેશની અંદર લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર, મીન્સ કે લાલ વાયર અને કાળા વાયર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે 220 વોલ્ટ. એટલે એક છેડામાં 220 વોલ્ટ હોય અને બીજા છેડામાં શું હોય? 0. એટલે કે ઇલેક્ટ્રોનને એક તરફથી વધારે ઉર્જા શક્તિ આપી શકાય, જેથી ઇલેક્ટ્રોન ગતિ કરી શકે ઝડપથી. આવું આપણે 13મા ચેપ્ટરની ક્વિક સિરીઝની અંદર આ બેટરી વિશે, એના વોલ્ટેજ વિશે ખૂબ સારી રીતે સમજ આપી છે મિત્રો. તો બેટરી વોલ્ટેજ વિશે તમે સારી રીતે સમજ મેળવવા માગતા હોય તો આની નીચે જ લિંક મળી જશે તમને, 13મા ચેપ્ટરની. આપણે દરેક ચેપ્ટરની ક્વિક રિવિઝન સિરીઝ બનાવી છે, તો એની અંદર પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો તમને ચેપ્ટર વાઇઝ મળી જશે. તો એમાં પણ તમે તમારા મંતવ્યો અનુસારે નિહાળી શકો, એમાંથી પણ તમારા અમુક ચેપ્ટરોને ક્લિયર કરી શકો. તો જોઈએ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે? 220 વોલ્ટ. અને કેટલી આવૃત્તિનો હોય છે? તો કે આપણા ઘરે આવતો પાવર એસી પાવર હોય, અલ્ટરનેટિવ કરંટ હોય, અને એની આવૃત્તિ કેટલી હોય છે? 50 હર્ટ્ઝની હોય છે. આ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો પછી ક્યાંથી આવે છે? ઘરમાં લગાડેલા મીટર બોર્ડમાં આ વાયરો ક્યાંથી આવે? તો કે મુખ્ય ફ્યુઝમાં આવે, એટલે કે બહાર સોસાયટીના બોર્ડમાં ફ્યુઝમાં આવે, અને ત્યાંથી ઘરના વિદ્યુત મોટરોની અંદર દાખલ થાય. મીટરની અંદર, મોટર નહીં, શું? વિદ્યુત મીટરમાં આવે, હોય ને દરેકની ઘરે વિદ્યુત મીટર, ચલો એમાં દાખલ થઈ જાય. અને ત્યાંથી પછી ક્યાં આવશે? તો કે આપણા ઘરની અંદર એલા મેઇન સ્વિચ બોર્ડની અંદર આવે, અને ત્યાંથી એ લાઈવ વાયરનું દરેક ઉપકરણ સાથે ઘરની અંદર જોડાણ થાય, પંખા સાથે, લાઇટ સાથે. અને આમ વાયરો ઘરના જુદા જુદા પરિપથને શું આપે છે? વિદ્યુત ઉર્જા આપે છે, જેને કારણે દરેક ઉપકરણો છે પોતાનું કાર્ય કરી શકે. હવે ઘરની અંદર મુખ્ય બે પ્રકારની લાઈનો હોઈ શકે. એક તો અલગ અલગ બે પરિપથ ધરાવે છે, એમાંનો એક પરિપથ છે 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહના રેટિંગ ધરાવતો પરિપથ, એટલે કે એવો પરિપથ જેને વધારે વિદ્યુત પ્રવાહની જરૂર પડે. જેમ કે આપણે વાત કરીએ તો એસી, રેફ્રિજરેટર છે, હડી કુલર હોય, તમારું
વોશિંગ મશીન હોય, આ બધાને વધારે પાવર જોઈએ, મીન્સ કે 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ જોઈએ. તો એ 15 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહવાળા થોડા વાયરો કેવા હોય છે, જાડા હોય છે. તો આવા એક પ્રકારની લાઇન હોય, થોડી વાયર જાડો હોય, રેડી, વધુ પાવર રેટિંગ ધરાવતા વિદ્યુત ઉપકરણો છે, રેડી, ગીઝર છે, એર કુલર છે વગેરે. જ્યારે બીજો કોઈ અન્ય પરિપથ કેવો હોય, તો કે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ હોય, જેમ કે ઓછો વિદ્યુત પ્રવાહ જોઈએ છે એવા પરિપથો, પંખો છે, ટ્યુબલાઇટ છે, બલ્બ છે, આવા બધા, તો એ વાયર થોડો કેવો હશે, પતલો હશે, થીન હશે, એમ કહી શકો. તો આ બે પ્રકારના વાયરો હોય ઘરની અંદર, ઓબ્ઝર્વ કરજો તમારા ઘરની અંદર છે આવા બે વાયરો, ચોક્કસ જોવા મળશે તમને. ચલો આપણે ફટાફટ આને ક્લિયર કરીએ. અર્થિંગ વાયર માટે મોટે ભાગે ઘરની નજીક ઊંડે જમીનની અંદર ખાડો કરી અને ધાતુની પ્લેટ સાથે એનું સ્થાનિક અર્થિંગ કરેલું હોય, જો ઘરની અંદર કોઈ શોક સર્કિટ થાય, શોક લાગે, તો એ અર્થિંગ છે એ જમીનની અંદર ઉતરી જાય અને તમને એનાથી નુકસાન થતું અટકાવી શકે. બીજી વસ્તુ કે ઘરની અંદર દરેક અલગ અલગ પરિપથમાં અલગ અલગ લાઈવ અને ન્યુટ્રલ વાયરોની વચ્ચે આપણે સ્વિચને જોડેલી હોય છે, અને એ જોડાણને કારણે આપણે દરેક ઉપકરણોને અલગ અલગ રીતે ઓન અને ઓફ કરી શકીએ છીએ. એ સ્વિચ દ્વારા બધામાં લાઈવ વાયર, ન્યુટ્રલ વાયર, બધા ઉપકરણોની અંદર સ્વતંત્ર રીતે જોડ્યો હોય અને બધામાં સ્વતંત્ર રીતે સ્વિચ પણ આપી હોય, તો દરેકને આપણે સ્વતંત્ર રીતે શું કરી શકીએ છીએ, પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ પણ કરી શકીએ અને શરૂ પણ કરી શકીએ. એટલે કાં તો પૂર્ણ કરી શકાય, અથવા પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ બંધ કરો, શરૂ બંધ કરી શકો, બધા ઉપકરણોને સ્વતંત્ર રીતે. અને દરેક ઉપકરણને એક સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે, જો આ બહુ અગત્યનું છે. દરેકને એક સરખો વોલ્ટેજ મળવો જોઈએ. ધારી લો કે 220 વોલ્ટેજ આવે છે ભારત દેશની અંદર ઘરેલું વિદ્યુત પરિપથમાં, તો દરેક ઉપકરણને જો 220 વોલ્ટ મળે, તો કોઈ વધારે વોલ્ટેજવાળો ઉપકરણ છે એ પોતાની કાર્યક્ષમતા અનુસાર કાર્ય કરી શકે, એટલા માટે બધાને સમાન વોલ્ટેજ મળવો જોઈએ. અને એટલા જ માટે આપણા ઘરની અંદર દરેકે દરેક ઉપકરણોને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવેલા છે, અને જેથી દરેકને પૂરતી માત્રામાં એક સમાન વોલ્ટેજ મળી રહે છે. તો આ હતું આપણા ઘરની અંદર થયેલું ઘરેલું વિદ્યુત પરિપથનું જોડાણ, રહી છે. આઈ હોપ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.